झर झलक रढ़ियाणो जमनानो मल्लक एथी सुंदर राधा गौरी मुखड़ो झर के झलक झलक अलक दलक झांझर झलक रढ़ियाणो जमनानो मल्लक एथी सुंदर राधा गौरी मुखड़ो झर के झलक झलक। चलो जोयो सांदिल ने तो हवे आपणे प्रश्नना जवाब लखीशुं। चलो स्वाध्याय क्वेश्चन ए, नीचेना प्रश्नना जवाब लखो। આપણે કાવ્ય સમજી ગયા છીએ અને મેં તમને કાવ્યનું ગાન પણ કરાવ્યું અને સમજાવ્યું પણ હતું, તો હવે તો તમને પ્રશ્નના જવાબ આવડશે ને? હા, તો જુઓ પહેલો પ્રશ્ન છે, રાધા કોના કરતા સુંદર લાગે છે? પહેલી લીટીમાં હતું હોય ને, પહેલી લીટી કે અલગ અલગ ઝંઝર ઝલક રળિયાળો જમનાનો મલક એથી સુંદર રાધા ગોરી મુખડું જળકે ઝલક ઝલક એવું હતું ને? હા, તો શું આવે એમાં કે રળિયાળો જમનાનો મલક પણ એથી સુંદર રાધા ગોરી, તો રાધા કોના કરતા સુંદર લાગે છે? તો આપણે લખીશું કે રાધા જમનાના રળિયાળા પ્રદેશ કરતા મુલક એટલે કે પ્રદેશ પ્રદેશ કરતા સુંદર છે। જુઓ બીજો પ્રશ્ન, રાસ ક્યારે રચાયો છે? જુઓ આઠ પ્રકારના બે પ્રશ્ન થઈ શકે છે, એક રાસ ક્યારે રચાયો છે અને બે રાસ ક્યાં રચાયો છે। તમારે આ શબ્દને ધ્યાન આપવાનું રહેશે કે અહીંયા ક્યારે છે કે ક્યાં છે। જો ક્યાં પૂછ્યું હોય તો શું આવશે? વૃંદાવનમાં। ક્યાં પૂછ્યું હોય તો શું આવે? વૃંદાવનમાં। જ્યારે અહીંયા શું પૂછ્યું છે, રાસ ક્યારે રચાયો છે, તો આપણે અહીંયા લખીશું કે રાસ श्रीकृष्ण
પોતાનું મોતી માંગે છે। જ્યારે એનો હાર તૂટી જાય છે ને બધા મોતી મળે છે પણ એક જડતું નથી, એટલે શ્રી કૃષ્ણ પાસે કહે છે કે લીધું ભાઈ તો આપને કાના, એવું રાધિકા શ્રી કૃષ્ણને કહે છે। તો આપણે આ સ્વાધ્યાયના પ્રશ્ન એક જોયો, હવે જે બાકીના પ્રશ્ન છે તે આપણે ચોપડીમાં જોઈશું। ચલો પ્રશ્ન 2, નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો। એટલે કે આપણે આગળ મેં શીખવાડ્યું હોય કે બે અધૂરી કાવ્ય પંક્તિ આપી હોય તો આપણે તેને પૂર્ણ કરવાની છે, મેં અહીંયા પૂર્ણ કરીને જ રાખી છે। તો જુઓ, રાધિકાનો હાર, રાધિકાનો અને અહીંયા આવશે છલક છલક, તો આપણે જે વચ્ચેની અધૂરી લીટી છે તે લખવાની છે કે રાધિકાનો હાર તૂટ્યો છે મોતી ચડકે ચલક ચલક, બધા ચડ્યા પણ એક ખૂટે છે, રૂએ રાધિકા છલક છલક। તો આવી રીતે તમારે જો આપેલી હોય કાવ્ય પંક્તિ તો પૂર્ણ કરવાની રહેશે અને આ બધા પ્રશ્ન ચોપડીમાં જ લખવાના છે। ત્યારબાદ હવે આપણે જોઈશું પ્રશ્ન 3। જુઓ અહીંયા આપણે જોડાક્ષર વાળા શબ્દો કાવ્યમાંથી શોધીને લખવાના છે, જેમાં ઉદાહરણ આપ્યું છે કે જલક જલક। તો આવા કાવ્યમાં બીજા પણ ઉદાહરણ હતા તે આપણે અહીંયા લખવાના છે। તો પહેલાં શું આવ્યું હતું કે રૂએ રાધિકા છલક છલક, તો આપણે અહીંયા લખીશું છલક છલક। શું લખીશું? છલક છલક। ત્યારબાદ અલક દલક, શું લખીશું? અલક દલક। ત્યારબાદ આપણે લખીશું ચલક ચલક। જુઓ જોડાક્ષર એટલે બે, એકનું એક મૂળાક્ષર બે સાથે જોડાયેલા હોય તેને શું કહેવાય? જોડાક્ષર। ત્યારબાદ ઢોલક વાગે ડમક ડમક, પછી આવશે મલ્લક મલ્લક, અને ત્યારબાદ આવશે છમ્મક છમ્મક। તો આપણે અહીંયા લખીશું છમ્મક છમ્મક। તો જોયું આ લખ્યા આપણે જોડાક્ષર વાળા શબ્દો, હવે આપણે લખીશું પ્રશ્ન 5, નીચે આપેલા શબ્દોને તમારી બોલીમાં લખો। આપણે શું બોલીએ છીએ? અહીંયા શબ્દ આપેલો છે બધા, તો આપણી તળપદી ભાષામાં બધાને શું કહેવાય તે લખવાનું છે। તો બધા એટલે કે હવ, તો આપણે અહીંયા લખીશું હવ। ત્યારબાદ બીજું છે ચાલ્યો, તો આપણે શું કહીશું? હેડને લે એવું કહીએ છીએ ને, તો આવશે હેડ્યો। તો આપણે અહીંયા લખતળપતી ભાષાના શબ્દો અહીંયા આપણે જે ભાષામાં વાપરીએ છીએ તે લખવાના છે। ત્યારબાદ કહ્યું એટલે કે એણે મને કીધું તું એવું કહીએ છીએ ને, તો અહીંયા આપણે કહ્યું એની જગ્યાએ લખીશું કીધું કીધું। ત્યારબાદ મૂક્યું, તો મેલ્યું અથવા તો મૂક્યું એવું આપણે કહીએ છીએ ને, મેલ્યું, તો આપણે અહીંયા લખીશું મેલ્યું। આપ્યું તો દીધું, અને શાળા તો શું બોલીએ છીએ? નેહાળ જવાનું છે એવું કહીએ છીએ ને, તો આપણે અહીંયા લખીશું નેહાળ। તો જોયું, હવે આપણે એક આગળનો પ્રશ્ન કરીશું। જો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન 6, નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો। મેં તમને આગળ પણ આગળના પાઠમાં પણ શીખવાડ્યા છે કે શબ્દકોષના ક્રમમાં કેવી રીતે ગોઠવાય, તો આપણે પહેલા સૌથી પહેલા શું જોઈશું? સ્વર જોવાનો છે, સ્વર ના હોય તો કક્કો શોધવાનો, અને કક્કો ના હોય તો બારાક્ષરી દ્વારા પણ આપણે શબ્દકોષના ક્રમમાં ગોઠવી શકીએ છીએ। તો પહેલા આપણે સ્વર જોઈશું, તો જુઓ રાસલીલા, મુખડું, આભ, રાધાગોરી, રઢિયાળો અને રાસ, આપણે પહેલા અ આ ઈ વાળા જોઈશું। તો જુઓ અ વાળો એક પી શબ્દ દેખાય છે, હા અહીંયા છે આભ, તો આપણે સૌથી પહેલા લખીશું આભ, અ વાળો આવી ગયો છે। હવે ઈ ઉ એ ઐ ઓ ઔ અમ અહ, આવો તો એક પણ શબ્દ દેખાતો નથી, તો હવે આપણે જોઈશું કક્કો, કક્કો પણ આપણને આવડવું જોઈએ, ક ખ ગ ગ ચ છ જ જ ટ થ ડ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ સ સ હ અળક્ષ અને જ્ઞ, આવી રીતે કક્કો આવડવો જોઈએ। ત્યારબાદ જુઓ બધા ર વાળા શબ્દો છે એક સિવાય, કયો શબ્દ છે વધારાનો? મુખડું, ત્યારબાદ બધા ર વાળા છે, તો ર પહેલા આવશે કે મ? તો કક્કો આવડતો હશે તો ખબર પડી જશે કે મ પહેલા આવે, તો અહીંયા આપણે લખીશું મુખડું,
મુખડું, ત્યારબાદ હવે તો બધા ર વાળા શબ્દો છે અને એ પણ ત્રણ શબ્દ તો કાના વાળા છે. તો મેં તમને શું શીખવ્યું હતું કે જ્યારે કાના વાળા શબ્દ હોય ત્યારે શું કરવાનો, એનો પાછળનો અક્ષર જોવાનો કે એની પાછળનો અક્ષરમાં પહેલા કયો આવે છે. તો જુઓ અહીંયા છે રાસ લીલા અને અહીંયા છે રાસ, બરાબર છે. તો આપણે એ પહેલા ખાલી કાના વગરનો એક શબ્દ છે એ લખી દઈશું. અહીંયા રડિયાળો, અહીંયા લખીશું રડિયાળો. ત્યારબાદ હવે ત્રણ શબ્દ કાનાવાળા છે, રાસલીલા, રાધા ગોરી અને રાસ. તો પહેલા આપણે પાછળનો મૂળાક્ષર જોઈશું. અહીંયા પણ સ છે ને અહીંયા પણ સ છે અને ધ અહીંયા છે. તો રાધા પહેલા આવશે, ધ પહેલા આવે ને સ પહેલા. તો અહીંયા આપણે ચોથા નંબરે લખીશું રાધા ગોરી. ત્યારબાદ આ સ પણ સરખો છે અને આ સ પણ સરખો છે, પણ પાછળ અહીંયા લી છે ને અહીંયા કશું નથી. તો પહેલા આપણે આ લખીશું રાસ અને લાસ્ટમાં લખીશું રાસ લીલા. તો જોયું વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે તમારે આ બધા પ્રશ્નો તમારી ચોપડીમાં કરી અને ફોટો પાડી અને મને મોકલી આપવાના છે. અને પ્રશ્નોના જવાબ પાંચ જે હતા એ તમારે નોટબુકમાં લખવાના છે. તો નિયમિત રીતે જેમ HW મોકલો છો તેમ સમયસર એક જ દિવસમાં એના એ જ દિવસે HW મોકલી આપવાનું છે. થેન્ક યુ.